બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં સુભલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા, જેને પગલે જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા, જેના પગલે જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અને જળસંચયનું કામ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને લઈ તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તળાવ ઊંડા કરી આવનારી પેઢીને જળ સમૃદ્ધિનો વારસો આપવાના હેતુ સાથે આ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના મોટાભાગના તળાવ ઊંડા કરવામાં આવ્યા હતા, જેનાથી જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો. પરિણામે પાણી વધુ સંગ્રહ થતાં ઉનાળામાં પણ જમીનમાં પાણીના સ્તર ઊંચા રહ્યા હતા અને વર્ષ દરમિયાન ગ્રામજનો અને ખેડૂતોને ફાયદો થયો હતો. જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા, જેથી પાણી સંગ્રહ ક્ષમતા વધી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં વિશાળ અમૃત સરોવર આવેલું છે, જે ચોમાસામાં ભરાતા આજુબાજુના 12 ગામોને તેનો ફાયદો થાય છે, જે જળ સંચય અભિયાન હેઠળ ઊંડું કરવામાં આવ્યું હતું. આ તળાવમાં આ વખતે ઉનાળામાં પણ પાણી હતું. તળાવમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધી હતી, જેના કારણે ઊંડું કરવામાં આવેલ જગ્યાએ પણ પાણી હતું, જેથી આજુબાજુના ગામોમાં પાણીના સ્તર ઊંચા આવ્યા હતા. હાલ વરસાદ શરૂ થતાં આ જગ્યાએ પાણી સંગ્રહ થઈ રહ્યું છે, જેનો વર્ષ દરમિયાન આજુબાજુના 12 ગામોને ફાયદો થશે. નમન પંડ્યા, ZS TV, અરવલ્લી. સંજય યોજના ચાલુ હતી એ વખતે અમારા ધનસુરાનું તળાવ પણ આની અંદર ખોદકામ થયેલું હતું. એ ખોદકામના લીધે ધનસુરાની અંદર આ વખતે પણ આટલી ગરમી, આટલો ઉનાળો હતો તે છતાં પણ તળાવની અંદર પાણી હતું. એનાથી પાણી જળસંચય યોજનાથી પાણીનો સંગ્રહ પણ થયો અને આ નવું પાણી જે આવ્યું એ પાણી અને જૂનું પાણી બંને ભેગું થયું અને આ જે ઉનાળાની અંદર તળાવની અંદર પાણી હતું એનાથી આજુબાજુના ખેડૂતોને પણ દરેકના જમીનના સ્તર, કૂવાના સ્તર ઊંચા આવ્યા અને એનાથી ખેડૂતોને પણ ખૂબ ફાયદો થયો છે. આ વર્ષે પણ તળાવ આખું ભરાઈ જશે, એટલે આવનારા દિવસોમાં પણ આજુબાજુના દરેક ખેડૂતોને આનો લાભ પણ મળશે.